વખતે હું છું વિધાતા તો આજથી ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની એકમ કસોટી શરૂ થઈ રહી છે 23મી જુલાઈ સુધી આ એકમ કસોટી ચાલશે ઘરે બેસીને વિદ્યાર્થીઓ એકમ કસોટીમાં જવાબો લખીને 30મી જુલાઈ સુધીમાં જમા કરાવવાના રહેશે જોકે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે પાઠ્યપુસ્તકો પહોંચ્યા જ નથી છતાં પણ તેમને એકમ કસોટી આપવી પડશે भावनगर में सीएम रूपाणी करोड़ों खर्चे बनावायेला विकास कार्यों लोकार्पण करशे 70 करोड़ विकास कार्यों लोकार्पण कराशे 32 करोड़ खर्चे कैंसर हॉस्पिटल लोकार्पण कार्यक्रम छे आ साथ साथ 292 परिवारों ने प्रधानमंत्री आवास अर्पण कराशे 5 एमएलडी क्षमता वॉटर ट्रीटमेंट प्लांट कार्यक्रम छे तो आ साथ 13 करोड़ विकास कामों की भावनगर ने भेट मळशे महिसागर में गैरकायदेसर रीते गर्भपात करता वायरल वीडियो मामले आरोपी महिलाओं आखरे आवी गई छे सकंजामा अने फरियादना त्रीजा दिवसे बे आरोपी महिलाओं पकड़ाई जता वधु केटला गोरखधंधा बहार आवी शके छे वायरल वीडियो केस में तपासना त्रीजा दिवसे भ्रूणनी हत्या अने जावनार कूखनी कातिल आरोपी महिलाओं ने पकड़ीने जेलना सड़िया पाछळ धकेली देवामां आवी महिसागर जिल्लाना संतरामपुरना एफसीआई गोडाउन पाछळना भागमां एक मकानमां महिलाना पेटमां रहेला बाळकने बहार आवता पहेला ज भ्रूण हत्या करी देवानो वीडियो प्रकाशमां आव्यो हतो जेमां न्यूज 18 गुजराती अहेवाल आपता आरोग्य तंत्र दौड़तुं थयुं हतुं अने फरियाद नोंधाई हती આરોગ્ય અધિકારી શ્રી તરફથી આપવામાં આવેલી છે એનો મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 તથા ધી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971ની કલમ 3(1) તથા 4(b) મુજબ રજીસ્ટર કરવામાં છે અજાણી 4 સ્ત્રીઓની વિરુદ્ધમાં વાયરલ થયેલ વિડીયોની સૌપ્રથમ અને સતત રિપોર્ટિંગની નોંધ લઈને નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેના પગલે ત્વરિત કાર્યવાહી થતા ભ્રૂણ હત્યા જેવું જઘન્ય પાપ કરનાર આરોપીઓ હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે મિતેશ ભાટિયા ન્યૂઝ 18 ગુજરાતી મહીસાગર વલસાડ જિલ્લામાં છેલ્લા અમુક દિવસોથી મેઘરાજા સતત બેટિંગ કરી રહ્યા છે જેના કારણે મોટા ભાગના નદીનાળામાં ભરપૂર પાણી છે વલસાડ નજીકથી પસાર થતી વાંકી નદી પણ હાલમાં બે કાંઠે વહેતી થઈ છે આ દરમિયાન વાંકી નદી પર દુલસાડ અને સાથે જ વાંકલ ગામને જોડતો પુલ પણ વરસાદી પાણીમાં જ્યાં ફરી વળ્યા છે વરસાદી પાણી અને તેના હિસાબે હાલના ગામ લોકોને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેવામાં આગામી સમયમાં રનવે ટેસ્ટિંગ અને સાથે ટર્મિનલના કામ ઝડપથી થાય તે અંગે તંત્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે બે ફેઝમાં શરૂ કરાયેલા કામમાં હાલ પ્રથમ ફેઝનું કામ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પૂર્ણ કરી દેવાશે તો બીજી તરફ બીજા ફેઝનું કામ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે જે એરપોર્ટ વિસ્તાર છે અને કમ્પાઉન્ડ વોલની કામગીરી એપ્રોચ રોડ ટેક્સી વે બધુંનું કામ અત્યારે જોર પકડીને ચાલી જ રહ્યા છે આશા રાખીએ છીએ કે આવનારા વર્ષમાં એની અંદર કામ આપણે રાજકોટની સેવા માટે આ એરપોર્ટ ખુલ્લું મૂકી શકીએ પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર પડી છે ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટરે ટુરિસ્ટ વ્હીકલના ભાડામાં 20% વધારો કર્યો છે કોરોના કાળમાં અને વધતી જતી મોંઘવારીએ વેપારીઓની કમર તોડી નાખી છે પેટ્રોલ અને ડીઝલના સતત વધતા જતા ભાવના કારણે ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશને વ્હીકલના ભાડામાં 20% વધારો કર્યો છે આ ભાવ વધારો પ્રવાસીઓને મોંઘો લાગી રહ્યો છે 65 રૂપિયા લીટર ડીઝલનો ભાવ હતો તો અત્યારે ડીઝલનો ભાવ લગભગ 97 સમસકલે 100 ની અંદર પહોંચી ગયો છે એટલે અમારા હિસાબે અનલોકથી માંડીને અત્યાર સુધીમાં ડીઝલનો ભાવ 50% જે હતો એના કરતાં 50% ડીઝલનો ભાવ વધી ગયો અને ડીઝલના ભાવ વધારાની સામે બીજી વસ્તુમાં બેટરી ઇલેક્ટ્રિકલ સામાન પછી અમારો સ્પેરપાર્ટ લોખંડનો બોડીનો સામાન ટાયર બેટરી આ બધામાં લગભગ 30-35% વધારો થયો છે એટલે અમારે હવે અમારી કમર તૂટીને ના છૂટકી અમારે લગભગ 20% જેટલો ભાવ વધારો અમારે જાહેર કરવો પડ્યો છે કયા વ્હીકલમાં કેટલો વધારો થયો છે તેની વાત કરીએ તો 11 સીટર એસી વાહનનો ભાવ પ્રતિ કિલોમીટર 18 રૂપિયાથી વધારીને 22 રૂપિયા કરાયો છે
14 सीटर एसी वाहन भाव प्रति किलोमीटर 19 रूपयाथी वधारीने 23 रूपया, 17 सीटर एसी वाहन नो भाव प्रति किलोमीटर 19 रूपयाथी वधारीने 25 रूपया करायो, तो 20 सीटर एसी वाहन नो भाव प्रति किलोमीटर रूपया 26 थी वधारीने 30 रूपया करायो, 27 सीटर एसी वाहन नो भाव प्रति किलोमीटर 30 रूपयाथी वधारीने 35 रूपया, 33 सीटर एसी वाहन नो भाव प्रति किलोमीटर 33 रूपयाथी वधारीने 37 रूपया, 41 सीटर एसी वाहन नो भाव प्रति किलोमीटर 42 रूपयाथी वधारीने 50 रूपया करायो, तो 45 सीटर एसी वाहन नो भाव प्रति किलोमीटर 47 रूपयाथी वधारीने 55 रूपया करायो छे, 56 सीटर एसी वाहन नो भाव प्रति किलोमीटर 42 रूपयाथी वधारीने 52 रूपया, 11 सीटर नॉन एसी वाहन नो भाव प्रति किलोमीटर 70 रूपयाथी वधारीने 21 रूपया करायो छे, तो 14 सीटर नॉन एसी वाहन नो भाव 18 रूपयाथी वधारीने 22 रूपया करायो, 17 सीटर नॉन एसी नो वाहन नो भाव प्रति किलोमीटर 19 रूपयाथी वधारीने 23 रूपया, 20 सीटर नॉन एसी वाहन नो भाव प्रति किलोमीटर 22 रूपयाथी वधारीने 26 रूपया, 27 सीटर नॉन एसी वाहन नो भाव प्रति किलोमीटर 26 रूपयाथी वधारीने 30 रूपया करायो छे, तो 33 सीटर नॉन एसी वाहन नो भाव वधारीने प्रति किलोमीटर 30 रूपयाथी 35 रूपया करायो छे, 41 सीटर नॉन एसी वाहन नो भाव प्रति किलोमीटर 36 रूपयाथी वधारीने 40 रूपया करायो, तो 45 सीटर नॉन एसी वाहन नो भाव प्रति किलोमीटर 40 रूपयाथी वधारीने 45 रूपया करायो छे, અને 56 સીટર નોન એસી વાહનનો ભાવ પ્રતિ કિલોમીટર 33 રૂપિયાથી વધારીને 40 રૂપિયા કરાયો છે. કોરોના કાળમાં અનેક પ્રવાસ સ્થળો બંધ હતા. હવે જ્યારે કોરોનાના કેસ ઘટ્યા છે ત્યારે લોકો પ્રવાસમાં નીકળ્યા છે. પરંતુ હવે ટુરિસ્ટ વ્હીકલના ભાડામાં તોતિંગ વધારો થતા લોકો પોતાના વ્હીકલ લઈને જવાનું પસંદ કરે છે, જેના કારણે ટૂર ઓપરેટરના વ્હીકલ ધૂળ ખાઈ રહ્યા છે. હવે ત્રીજી લહેર આવવાની આશંકા છે ત્યારે ટૂર ઓપરેટર પણ ચિંતામાં છે કે જો ત્રીજી લહેર આવશે તો થોડો બિઝનેસ ચાલુ થયો છે તેને ફરી અસર થશે, આર્થિક સ્થિતિ ફરી પાછી કફોડી થઈ જશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ, 24 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં વરસાદ નોંધાયો છે, 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો ધરમપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ગીરગામમાં, આહવા અને વગઈમાં પણ 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પહેલી વખત છલકાઈ ઉઠ્યો છે. અંબિકા નદી પર આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે, જેનો નજારો પણ લોકો જોવા પહોંચી રહ્યા છે. ડાંગ જિલ્લામાં પડેલ વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતા મધર ઇન્ડિયા ડેમ છલકાઈ ઉઠ્યો છે, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતના ઉમરામાં આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે, પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. પહેલીવાર સીઝનમાં આ પ્રકારે ડેમમાં ભરપૂર પાણી દેખાઈ રહ્યું છે. ડાંગમાં વરસાદને પગલે ડેમ છલકાયો છે. પાણીનો તેજ વહેણ જોઈ શકાય છે. ડેમમાં ભરપૂર પાણીની આવક, આજે નજારો છે, અદ્ભુત નજારો માણવા પણ લોકો પહોંચી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વલસાડ જિલ્લાના તમામ ડેમ અને નદીઓ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યા. રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વાપી પંથક અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા દમણગંગા નદી તોફાની બની. 75,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાતા ધસમસતા પાણી આવ્યા. પાણીનો ભયજનક પ્રવાહ જોતા દમણગંગા નદી કિનારે આવેલા ગામોના લોકોને એલર્ટ કરાયા છે. ભરપૂર પાણી જતું હોવાના કારણે લોકો નજારો જોવા માટે આવતા હોય છે. તેઓને અહીંયા નહીં આવવા માટે કહેવામાં આવે છે કે અહીંયા નદીના કિનારામાં વધુ પાણી છે અને કોઈ
બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અમને અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વલસાડનો મધુવન ડેમ પણ ધસમસતા પાણીથી ભરાઈ ગયો છે। ડેમના 7 દરવાજા 3 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે। મધુવન ડેમના ઉપરવાસ કપરાડા તાલુકામાં ભારે વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। ગઈકાલ બાદ આજે પણ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જો કે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પ્રમાણમાં ઓછો વરસાદ છે, પરંતુ કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જીવાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમના ઉપરવાસ એવા કપરાડા તાલુકા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। પરિણામે મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે અને મધુબન ડેમમાંથી 75,000 કિસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। કપરાડામાં આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાતા 3 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદથી નદી નાળાઓએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે। ખડકવાડ નજીક આવેલ કોલર નદીના કોઝવે પર નદીનું પાણી ફરી વળ્યું, જેના કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા। વાપી, વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો છે। વલસાડને પીવાનું પાણી પૂરું પાડતો અબ્રામા વોટર વર્ક વિયર ઓવરફ્લો થયો છે। ઔરંગા નદી 2 કાંઠે વહેતી થતા અબ્રામા વિયર ઓવરફ્લો થયો। અબ્રામા ઓવરફ્લો થતા વલસાડ શહેરને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। પંજાબમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમૃતસરમાં વરસાદી માહોલ સર્જાયો છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો મેઘમહેર થઈ રહી છે। દેશના અલગ અલગ રાજ્યોમાં મેઘમહેરની તસવીરો સામે આવી છે, જ્યાં પંજાબમાં પણ અનેક વિસ્તારોમાં મેઘમહેર વરસાદી માહોલ છવાયો છે તો રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। બ્રેકબાદ સુરતની જેકીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાં જોરદાર ધડાકા થયા છે। દિવાળીમાં ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। ટ્રાન્સફોર્મરમાં વીજળીના ધડાકા થતા લોકોમાં પણ નાસભાગ મચી છે। 10 મિનિટ સુધી ટ્રાન્સફોર્મરમાં ધડાકા થયા। વીજ કર્મચારીઓના અભાવે હાલ પણ ગામના અમુક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, બંધ કરી દેવામાં આવ્યો છે। ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાથી ઘટના જે હતી તે ગત મોડી રાત્રે બની હતી। છેલ્લા 2 દિવસથી વીજળીની સમસ્યા સર્જાઈ રહી છે તો લોકો ભયભીત છે। જે દરમિયાન ધડાકા થયા હતા અને ત્યારબાદ લોકોમાં કેવો ભય હતો તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। માહિતી આપશે સંવાદદાતા કેતન। કેતન, જણાવશો આ ઘટનાની વધુ વિગતો। સુરત જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી અવિરત ધોધમાર વરસાદને પગલે વીજ કંપનીના સાંધિયા જોવા મળી રહ્યા છે। વાત સુરત જિલ્લામાં કીમ વિસ્તારની ઘટના છે। વીજ ટ્રાન્સફોર્મર જોરદાર ધડાકા થવા પામ્યા હતા। દિવાળીમાં જેમ ફટાકડા ફૂટતા હોય છે એ પ્રમાણના આ દ્રશ્યો પણ દ્રશ્યો જોઈ શકાય છે। ટ્રાન્સફોર્મરના ધડાકા થતા લોકોમાં નાસભાગ પછી જવા પામી હતી। 10 મિનિટની અંદર આખું ટ્રાન્સફોર્મર ધડાકા ફેર સરકીને ખાસ થઈ જવા પામ્યું હતું। વીજ કર્મચારીના અભાવને પગલે ગામોમાં હજુ પણ અમુક વિસ્તારોની અંદર વીજળી નોંધ થવા પામી છે, જે અંતર્ગત સ્થાનિકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજા લોકો તો હાલાકીનો સામનો કરી રહ્યા છે કેતન, પરંતુ આ વિડિયો જો સામે આવ્યો હોય તો શું પ્રશાસનને આની જાણ નથી? વીજ કંપની તરફથી શું આ મામલે કોઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ? કારણ કે લોકો ભયભીત છે અને લોકોના જીવ પર જોખમ પણ ગણી શકાય। ચોક્કસ વાત કરું તો ગામના સરપંચ દ્વારા પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને પણ અગાઉ પણ જાણ કરી હતી અને ઘટના બની છે મોડી રાત્રે ત્યારે પણ જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પણ વીજ કંપનીના એક પણ અધિકારી ઘટના સ્થળ પર ફરક્યા નથી। એટલે એવું ચોક્કસપણે કહી શકાય છે કે વીજ કંપનીને ખાતી એવી બે દરકારને કારણસર હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી જી, કેતન આભાર. તો વીજ ટ્રાન્સફોર્મરમાં જ્યાં ધડાકા થયા હતા લોકો ભયભીત થઈ ઉઠ્યા છે, દ્રશ્યો જોઈને સમજી શકાય છે, અંદાજો લગાવી શકાય છે આ ઘટના કેટલી બેદરકારી પૂર્વક નીગણી શકાય, વીજ કંપનીની બેદરકારી આમાં ચોક્કસથી સામે આવી રહી છે. તો દિવાળીમાં ફટાકડા ફૂટતા હોય તેમ વીજ ટ્રાન્સફોર્મરમાં જોરદાર ધડાકા થયા હતા, લોકોમાં ભય છે, પરંતુ હજુ સુધી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે કારણ કે વીજ કંપની તરફથી કોઈ જ નોંધ લેવામાં નથી આવી. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ. સંજીવની અ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7.
નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે અને જાગૃતિ લાવવા માટે અમારી પહેલે તમને પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે. સંજીવની ગાડી હાલ મહારાષ્ટ્રના નાસિકના જનોરી અને તાલેગાંવ દિંડોરીની મુલાકાત લીધી. આ સાથે આંધ્રપ્રદેશના ગંટૂરમાં એના માટલા અને નદીમ પાલેમની પણ મુલાકાત લીધી. સંજીવની ગાડી અત્યાર સુધીમાં 430 ગામડાઓના 2,16,150 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કરી. તો હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.